ઓફ વડોદરા. ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે 3 મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ડભોઈથી હિંમતનગર, ડભોઈથી ગરબાડા, ડભોઈથી સાલોદ એમ 3 બસોને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી લીલી ઝંડી આપી મુસાફરો માટે 3 બસો ફરતી કરાઈ. સાથે છેલ્લા 1.5 વર્ષથી ભાજપ સરકાર દ્વારા ડભોઈ ડેપો ખાતે 9 બસોની ફાળવણી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ વધુ બસો ફાળવવામાં આવશે તેમ શૈલેષ મહેતાએ જણાવ્યું હતું. આ 3 નવીન બસો આપવા બદલ શૈલેષભાઈ મહેતાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, તાલુકા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપ શાહ, જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, મહેશભાઈ દાજી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, કારોબારી ચેરમેન તેજલ સોની, વિશાલ શાહ સહિત ડભોઈ એસટી ડેપોના મેનેજર, વડોદરા વર્કશોપના અધિકારી અને ડભોઈ એસટી ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ વડોદરાથી વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા 101 બસોને લોકાર્પણ કરવામાં આવ્યું છે. એના જ ભાગરૂપ ડભોઈ ધર્માવતી ડેપો ખાતેથી 3 બસો અત્યારે લોકાર્પણ કરવામાં આવી, જેમાં ડભોઈથી હિંમતનગર, ડભોઈથી ગરબાડા અને ડભોઈથી ઝાલોદ 3 બસો આજથી શરૂ કરવામાં આવી છે અને તમામ નવી અને લેટેસ્ટ બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે. ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું અને ડભોઈ તાલુકાની તમામ જનતાને અભિનંદન પાઠવું છું. જે રીતે 22મી ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તરફથી, નોકરિયાતો તરફથી, ગામ લોકો તરફથી વારંવાર બસોની ફરિયાદો કરવામાં આવતી હતી કે બસો ઓછી પડે છે. છેલ્લા 1.5 વર્ષમાં સરકારે ખૂબ જ બસો સમગ્ર ગુજરાતમાં આપી છે અને આ 3 બસો આવવાથી આપણને અત્યાર સુધીમાં 1.5 વર્ષમાં બીજી 9 બસો ફાળવવામાં આવી છે આ ડેપોને. એટલે લોકોની જે જરૂરિયાત હતી તે પૂરી કરવામાં આવી રહી છે. હજુ પણ કેટલીક બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવશે, જેનાથી ડભોઈના નાગરિકોને ડભોઈ તાલુકામાં તો પ્રવાસ કરી શકશે પણ વડોદરા જવું હોય, પંચમહાલ જવું હોય, અમદાવાદ, ગાંધીનગર જવું હોય તો પણ આ બસો દ્વારા જઈ શકશે. અને જે રીતે પહેલાં બસો ફરતી હતી, જેના કાચ તૂટેલા હોય, બસોના પતરા તૂટેલા હોય, ભંગાર બસો દેખાઈ આવતી હતી, જ્યારથી આ સરકાર ભાજપાની સરકાર બની છે ત્યારથી સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નવી અને લેટેસ્ટ ટેકનોલોજીની બસો ફાળવી છે, જેથી આરામદાયક સીટો સાથે લોકો આરામથી પ્રવાસ કરી શકે અને પોતાના સ્થાન પર પહોંચી શકે અને પહોંચ્યા પછી થાક ના લાગ્યો એટલે કામ પણ કરી શકે. હું ફરીવાર સરકારનો આભાર માનું છું અને ડભોઈ તાલુકાના